દરરોજ બનતા પૌવા સ્વાદમાં અલગ અલગ કેમ બને છે? ઓફિસે લઈ જઈએ કે લંચ બોક્સમાં પૌવા ખાઈએ ત્યારે કોરા ના લાગે તેના માટે શું કરવું? આ બધા પ્રશ્નના જવાબ અને ખાવામાં સોફ્ટ અને ટેસ્ટમાં બેસ્ટ પૌવા બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ આ વિડીયોમાં છે જ. રેસિપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ પૌવા લીધા છે અને ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા પૌવા છે. હવે પ્રશ્ન આવે છે કે આપણે પૌવા કયા લેવા, તો અત્યારે આપણે જે બજારમાં જાડા પૌવા આવે છે તે જ ઉપયોગમાં લીધેલા છે. આનાથી પતલા પૌવા આવે છે તે આપણે તળીને ચેવડો બનાવવા માટે વાપરીએ છીએ. અત્યારે આપણે જાડા પૌવાનો ઉપયોગ કરવાનો. જો પતલા પૌવાથી બટેટા પૌવા બનાવીએ તો બહુ જ લોંદા જેવા અને ચીપકેલા બને, તે સારા ના બને. આપણે પૌવા ક્યારે એમનેમ નહીં ઉપયોગમાં લેવાના, તેમાં ઘણા પ્રમાણમાં કચરો ને માટી હોય છે. તો આપણે આવી રીતે કોઈ મોટું વાસણ નીચે રાખી અંદર આ ઘઉં ચાળવાની જે ચાળણી હોય તે રાખીએ છીએ અને એકવાર તેને ચાળી લેવાના, જેથી કઈ કચરો અથવા તો કોઈ વાર જીવાત હોય તો તે નીકળી જાય. તમે જોઈ શકો છો કેટલો કચરો નીકળ્યો છે, તો આવી રીતે આપણે પહેલા ચાળી લેવાના. હવે આ ચાળેલા પૌવાને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લઈએ. હવે આ પૌવાને આપણે ધોવાના છે. આપણે આ પૌવાને પલાળવાના નથી, આપણે પાણી નાખી ફટાફટ ધોઈ અને તરત જ કોરા કરી લેવાના છે પૌવાને, નહીં તો બહુ જ લોંધા જેવા પૌવા થઈ જાય. પૌવાને આપણે આવી રીતે હાથમાં પાણી નાખી થોડી પ્રોસીજર ફાસ્ટ કરવાની, આવી રીતે આપણે હાથેથી કરશું અને પછી તરત જ આપણે તેને કાઢી લેવાના છે અને પાણીમાં રહેવા નથી દેવાના. આપણે આડો હાથ આવી રીતે રાખી અને આપણે આવી રીતે પૌવામાંથી બધું પાણી નીતારી લઈએ. હજુ આપણે બીજી વાર ધોઈશું, કેમ કે પૌવામાં તમે જોઈ શકો છો ઘણું બધું ડોળું પાણી નીકળે છે, એટલે 2 વાર તો આપણે ધોવા પડે. હવે ફ્રેન્ડ્સ તમને એક સિક્રેટ ટીપ કહું, આપણે જ્યારે જનરલી પૌવા બનાવીએ છીએ ને ત્યારે ઉપરથી મસાલો લાગે છે ને અંદરથી પૌવા બહુ કોરા અથવા મોળા લાગે છે, તેવું ના થાય ને તેટલા માટે આપણે તેની અંદર ત્યારે જ આપણે 3/4 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ છીએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ આપણે જ્યારે પૌવા બનાવશું ને ત્યારે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. આપણે આવી રીતે કોઈ પણ એક કાંટા કે ચમચીની મદદથી ધીરે ધીરે તેને મિક્સ કરી દેવાનું છે, જેથી ખારાશ અને ગળપણ બંને પૌવામાં સરસ મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ આ બહુ જ કામનું છે, તમે કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમારા પૌવા કેવા બન્યા. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈએ. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો હાથેથી તમે છૂટા કરશો તો પૌવા એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે અને મીઠું ને ખાંડ આપણે જે અંદર નાખી છે ને તેનાથી આનો ટેસ્ટ ખૂબ સરસ થઈ ગયો છે. પાણી નાખ્યા પછી જે પૌવામાં ફીકાસ આવે ને તે બિલકુલ નહીં રહે. હવે પૌવા વઘારવા માટે એક નોનસ્ટિકનું પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. હવે તેની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ નાખીએ છીએ. ફ્રેન્ડ્સ પૌવામાં તેલ બહુ ઓછું હશે ને તો પણ તમારા પૌવા બન્યા પછી બહુ કોરા લાગશે ખાવામાં, તો અત્યારે આટલું તેલ પ્રોપર છે. હવે તેમાં 1/2 ચમચી રાઈ એડ કરી છે. આ 1/2 ચમચી જીરું એડ કરું છું. આપણે એકવાર સરખું મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ બટેટા પૌવા દરરોજ બધાના ઘરે બને છે, પણ કેવું થાય છે કે સ્વાદ એક સરખો નથી રહેતો અને જે ચીપકેલા બને છે, છૂટા બને છે, કોરા બને છે, ખાવામાં લાંબો ટાઈમ પછી તમે ઓફિસ લઈ ગયા હોય તો બહુ કોરા લાગે છે. તો આજે આ બધા પ્રશ્ન આપણા ક્લિયર થઈ જશે અને આપણા બેસ્ટ પૌવા બનશે. હવે આપણી રાઈ ફૂટવા લાગી છે, પછી આપણે 8 થી 10 લીમડાના પાન ધોઈને નાખીએ છીએ. આ 1 ચમચી લીલું મરચું સમારીને લીધેલું છે. તીખાશ તમે તમારી રીતે વધારે ફ્રેન્ડ્સ લઈ શકો છો. અમારા ઘરે થોડું ઓછું તીખું ખવાય છે તેથી મેં ઓછા લીધા છે, પણ આમાં તીખાશ છે તે આની જ હોય છે, તેથી લીલા મરચા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે લઈ શકાય છે. હવે 1 વાટકી જેટલા બટેટા આપણે ધોઈ અને સમારી લીધા છે તેને એડ કરીએ છીએ. હવે આપણા બટેટા જલ્દીથી ચડી જાય અને સ્વાદમાં સારા રહે, અંદરથી ફીકા ન લાગે, તેની માટે આપણે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. અત્યારે આપણે કાચા બટેટા વાપર્યા છે તો અત્યારે આપણે 50% બટેટાને ચડવા દઈએ છીએ. ફ્રેન્ડ્સ લગભગ આપણે 2 થી 3 મિનિટ સાતડવું પડશે ત્યારે 50% જેટલા બટેટા કૂક થઈ જશે. આ 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ હવે બટેટા ચડ્યા છે કે નહીં તે ચેક કરવા માટે આપણે ચપ્પુની મદદથી આ રીતે ચેક કરી લેવાનું. જો તરત બટેટામાં ચપ્પુ જતું રહે તો અત્યારે આ બરાબર ચડી ગયા છે. ત્યારે આપણે ડુંગળી એડ કરવાની છે. અત્યારે મેં 1/2 વાટકી ડુંગળી ઝીણી સમારીને લીધી છે. ફ્રેન્ડ્સ બટેટા અને ડુંગળીનો કુકિંગ ટાઈમ અલગ અલગ હોય છે, એટલે આપણે આવી રીતે કર્યું. બટેટા અને ડુંગળી સાથે નાખો ને તો ડુંગળી બહુ વધારે ગળી જાય અને બટેટા આખા રહે, એટલા માટે આપણને ટેસ્ટમાં ના ભાવે. બટેટા પણ આપણને પ્રોપર ચડેલા જોઈએ અને ડુંગળીનો થોડો ક્રંચ પણ હોવો જોઈએ. ફ્રેન્ડ્સ આ બધી છે નાની નાની બાબત, પણ આવી નાની બાબતનું ધ્યાન રાખશો ને તો આપણી દરરોજની જે સાદી વસ્તુ છે ને એ પણ એકદમ પરફેક્ટ બનશે. હવે આ 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. ફ્રેન્ડ્સ અત્યારે હળદર એડ કરશો ને તો હળદરનો કલર સરસ આવી જશે અને હળદરની કચાશ પણ નહીં લાગે.
તમે પૌવા નાખ્યા પછી હળદર એડ કરો ને તો પૌવા ઉપર તેની થોડી તુરો સ્વાદ એટલે કે કડવાશ જેવું લાગે. આપણે આ 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરીએ છીએ અને આવી રીતે આપણે સાતળવામાં લઈશું ને તેથી બટેટા ને ડુંગળી સાથે સિંગ પ્રોપર ચડી પણ જશે અને સતળાઈ પણ જશે. હવે તમે જોઈ શકો છો આપણી ડુંગળી પણ સરસ ગળી ગઈ છે, તમને બતાવું, અને તેનો ક્રંચ પણ બરાબર મેન્ટેન રહ્યો છે. આવી ટાઈપની આપણે ડુંગળી હોય ત્યારે આપણે પૌવા એડ કરીએ. તમે જોઈ શકો છો એક એક દાણો પૌવાનો કેટલો સરસ છૂટો છે. હવે આપણે આને મિક્સ કરીએ. આના સિવાય મેં સ્ટ્રીટ સ્ટાઇલ એટલે કે લારી પર જેવા પૌવા મળે છે ને તે બનાવવાનો વિડીયો પણ મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તમે તે પણ જોઈ શકો છો અને બનાવી શકો છો, અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. હવે આપણે ખટાસ માટે 2 ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. પૌવા છે થોડા ગળ્યા અને ખાટા હોય છે, તો આપણે ખટાશ અને ગળપણ બંને ચડિયાતું નાખવાનું છે. આ 1/4 કપ જેટલું ટમેટું છે જેને મેં બી અને પાણી કાઢી અને સમાર્યું છે. પૌવાને બહુ સારો સ્વાદ દેવા અને સરળતાથી પચે તેની માટે આ 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરું છું. આ ટાઈમે તમારે મીઠું ચાખી જોવાનું. અત્યારે મેં ચાખ્યા પછી મને થોડું મીઠું ઓછું લાગ્યું છે, તો 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. પહેલેથી ક્યારેય ફ્રેન્ડ્સ વધારે મીઠું નહીં એડ કરી દેવાનું, નહીં તો પછી આપણે કાઢી ના શકીએ, આપણે પાછળથી એડ કરી શકીએ છીએ. વાવ ફ્રેન્ડ્સ, તમને દેખાય છે કેટલા સરસ છૂટા પૌવા બન્યા છે. બિલકુલ પણ સોગી પૌવા નથી થયા, એટલે કે ચીપકેલા પૌવા નથી બન્યા. અને હવે ઉપરથી આપણે બહુ બધી કોથમીર એડ કરીએ છીએ. પૌવામાં કોથમીર બહુ જ સરસ લાગે છે. હવે આપણે બધું એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હજી આપણી એક સ્પેશિયલ ટ્રીક બાકી છે. આપણા પૌવા તો સરસ રીતે મિક્સ થઈને બની ગયા છે, પણ આપણે જ્યારે ઓફિસ લઈ જઈને 2-3 કલાક પછી ખાય ને ત્યારે પૌવા બહુ ડ્રાય એટલે કે કોરા લાગે છે. તેની માટે અત્યારે હું તમને એક ટ્રીક કહું. આપણે આ 2-3 ચમચી જેટલું પાણી આવી રીતે પૌવાની ઉપર એડ કરી દેવાનું છે. 2-3 ચમચી જેટલું જ ફ્રેન્ડ્સ એડ કરવાનું છે, અને ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. અને પછી આપણે આને ઢાંકી અને 5 મિનિટ સુધી આમનામ પૌવાને રેવા દેવાના છે. આવી સ્પેશિયલ ટિપ્સ અને ટ્રિક્સ માટે મારા વિડીયો જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે, તો ચોક્કસ કરજો. હવે આપણે 5 મિનિટ પછી ખોલી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, આપણા કેટલા સરસ પૌવા બનીને રેડી છે, તમે જોઈ શકો છો.